સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. આપ સૌની ઉપસ્થિતિ અમારા માટે પૂજનીય બની છે. આપ સૌ મંદિરને અધિકારી થયા છો. એટલા માટે એ પરમ શ્રદ્ધેય પ્રાતઃ સ્મરણીય સદગુરુ રમેશભાઈનું સાનિધ્ય આપણા માટે ઉત્કર્ષ સમૂહ છે, કલ્યાણકારી છે, મંગલકારી છે. એમાં આપ સૌ ઉપસ્થિત છો એટલે આપ સૌ ભાગ્યશાળી છો. આજે વસંત પંચમી છે. બે શબ્દ મને બહુ ગમે છે. એક છે વસંત અને બીજો શબ્દ છે સંત. વસંત આવે એટલે પ્રકૃતિ ખીલી ઉઠે અને સંત પધારે એટલે સંસ્કૃતિ ખીલી ઉઠે. એમનું વંદન આજે આ સંસ્કૃતિ નું સંવર્ધન રક્ષણ કરનારા પરમ શ્રેષ્ઠ સદગુરુ રમેશભાઈના ચરણોમાં એક વાર તાળીઓના ગડગડાટથી પૂજ્ય ચરણોમાં વંદન કરીએ. હું આવ્યો ત્યારે અમારા મોરબી અને બીજા બે ત્રણ મિત્રો બહુ સરસ ધૂન બોલાવતા હતા, બહુ સરસ ભજન ગવડાવતા હતા. ત્યારે મને એમ લાગે છે કે આ ધૂન ભજનથી વાતાવરણમાં દિવ્યતા અને પવિત્રતાનું આહવાન થયું છે. એટલે આ પરિષદની એક એક હવામાં દિવ્યતા અને પવિત્રતાનું દર્શન છે અને એનાથી આપણા મન પ્રસન્ન છે. મા ચહેરમાના એ અષ્ટભુજા માની વાત કરું તો એમનો એક હાથ એટલે અનિષ્ટ તત્વનો નાશ કરવાની શક્તિ ધરાવે છે એ એક હાથ. બીજો હાથ શુદ્ધ તત્વનું સર્જન કરવાની તાકાત છે માના એક બીજા હાથમાં. ત્રીજા હાથમાં સહનશીલતા પ્રદાન કરવાની અનન્ય શક્તિ છે. સત્ય પરખવાની શક્તિ માના ચોથા હાથમાં છે. પોતાનામાં સમાવી લેવાની સદભાવના સંવેદના માના એક હાથમાં છે. સાચા નિર્ણય કરવાની ગજબની અદ્ભુત દૈવી શક્તિ માના હાથમાં છે. સાચા અસત્ય અન્યાયની સામે લડવાની ગજબની એક દિવ્ય શક્તિ એ માનો એક બીજો હાથ છે. સત્યને સહયોગ કરવાની ભદ્ર ભાવના હૃદય ભાવના સંભાવના માના એક આ હાથમી છે. એમ માના અષ્ટભુજવાળી માને એક વાર આપણે તાળીઓના ગડગડાટથી વંદન કરીને એમના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. અમારો સત દરબાર એક એવો પરિવાર છે જ્યાં સ્નેહ છે સત્તા નથી, જ્યાં પ્રેમ છે માલિકી નથી, જ્યાં આત્મીયતા છે કોઈ અપેક્ષા નથી, જ્યાં સરળતા છે સાહજિકતા છે નિર્મળતા છે પવિત્રતા છે દિવ્યતા છે. એ અમારા સતનો દરબાર હોય, એ અમારો સતનો દરબાર. ત્યાં કોઈ ભેદ નથી, જ્યાં કોઈ કોઈ અન્યાય નથી, નિષ્પક્ષ નિર્મોહી નિર્ભય નિરાભિમાની એવું એક દરબારનું દર્શન એટલે ભાદરવા મા ચહેર માતાનું ધામ. જેના મનમાં મનન છે, જેના ચિત્તમાં ચિંતન છે, જેના બુદ્ધિમાં નિર્ણય છે, જેના ચરણો પૂજ્ય છે, જેમના વિચારો માણસને નવી ગતિ આપે છે, જેમના દર્શન માત્રથી આપને પરમ ગતિની અનુભૂતિ થાય છે, જેઓ સદભાવી છે સદગુણી છે સત્વશીલ છે સંભાવ જેનામાં નિતરતો રહે છે. હું તો એમ કહું ગુરુદેવ, સત્ય પ્રેમ અને કરુણા જેના જીવનમાં નિતરતું દેખાય છે એ કોઈક વ્યક્તિ નહીં, એ પરમાત્માની પ્રતિકૃતિ છે. આ પરમાત્માની પ્રતિકૃતિ સમાન છે. આ માના સ્વરૂપમાં છો ત્યારે તમારા ચરણોમાં વંદન કરીને આજે ધન્ય બનવાનો અવસર અમને પ્રાપ્ત થયો છે. આપનું દર્શન અમારા માટે અનન્ય છે, પૂજનીય છે, વંદનીય છે. એક વાત કહેવાનું એટલા માટે ઈચ્છા થાય, આંગણામાં ચણ નાખો તો કબૂતર આવે, આંગણામાં ચણ નાખો તો કબૂતર આવે, આંગણામાં કચરો નાખો તો દુર્ગંધ આવે, આંગણામાં સાથીઓ પૂરો તો અતિથિ પધારે, પણ આંગણા